શ્રદ્ધા સાથે પદયાત્રા કરીને દ્વારકા જતો શ્વાન. દ્વારકાધીશને ફૂલોની હોળી રમાડવા આંખે પાટા બાંધીને યુવક સાથે એક શ્વાન પણ પદયાત્રાએ. દર વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો કારિયા ઠાકર સાથે રંગે રમવા પદયાત્રા કરી દ્વારકા જતા હોય છે. દ્વારકાના જગત મંદિરમાં બિરાજતા ભગવાન દ્વારકાધીશના મંદિરે ધૂળેટીની ભવ્ય ઉજવણી થાય છે. સુરેન્દ્રનગરથી એક યુવાન પોતાની આંખ પર પાટા બાંધીને પગપાળા દ્વારકા આવવા નીકળી ગયો છે. આ ઉપરાંત પગયાત્રીઓના સમૂહમાં એક શ્વાન પણ દર વર્ષને સાથે જોડાતો રહ્યો છે. તેણે પણ કતુહલ સર્જ્યું હતું. દ્વારકામાં જગત મંદિરે ભવ્ય ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે. દૂર દૂરથી હજારો લોકો કારિયા ઠાકોર સાથે રંગી રમવા જાય છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો દ્વારકાના નાથ સાથે ધૂળેટીની ઉજવણી કરવા દ્વારકા પહોંચે છે. હોળીના તહેવાર નજીક આવતા દ્વારકાના રાજા ધીરાજને ફૂલોની હોળી રમાડવા અને તેની સાથે ઉજવણી કરવા માટે હજારો લોકો જુદા જુદા પ્રાંતમાંથી પગપારા દ્વારકા માટે નીકળે છે. પરંતુ જામનગરમાંથી પછાર થતાં એક સંઘની અનેરી આસ્થા જોવા મળી હતી. જામનગર પાસે સમર્પણ સર્કલ પાસેથી પસાર થતાં પદયાત્રી સાથે એક શ્વાન પણ દ્વારકા પદયાત્રામાં જોડાયો છે. આ પદયાત્રા સુરેન્દ્રનગરથી ચાલીને આવે છે અને દ્વારકા જઈ રહ્યા છે. આ જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. જ્યારે પણ આ સંઘ પદયાત્રા દરમિયાન વિરામ લે છે ત્યારે શ્વાન પણ આરામ કરે છે. જ્યારે એક પદયાત્રી પોતાની આંખ પર પાટા બાંધીને દ્વારકા તરફ ડગ ભરી રહ્યા છે. આ પદયાત્રી ધરમપુરથી દ્વારકા તરફ જઈ રહ્યા છે. આ વખતે હોળીના પર્વ પૂર્વે આ પ્રકારની અનોખી આસ્થા પદયાત્રાઓમાં જોવા મળી હતી. હર્ષલ ખંડેરિયા, જેડેશ ટીવી, જામનગર.